नमस्कार, प्रजा पूछे छे માં આપનું સ્વાગત છે। તારીખ 8 જૂન 2019 અમારા સહયોગી પંકજ સાધુએ મોરબી વિધાનસભાના ભાગ માળિયા મિયાણાની પ્રજાની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો અને તેમણે જણાવ્યું કે આજે પણ સમસ્યાઓ ઊભી જ છે અને આ નેતાઓએ કોંગ્રેસમાંથી એમનું કામ નથી કર્યું, ભાજપમાંથી એમનું કામ નથી કર્યું, ત્યારે આવો નિહાળીએ વાસ્તવિક ચિત્ર પ્રજા પૂછે છે આ કાર્યક્રમ અંતર્ગત। नमस्कार दोस्तों, प्रजा पूछे छे। प्रजा चूंटणी में 60-70% मतदान कर चूकी है। प्रजा ने आ मतदान वक्त कहीं के वचनों आपवामां आवे छे। प्रजा ने कहेवामां आवे छे के तमारा आ काम थई जशे, पेला काम थई जशे। प्रजा एक आशा प्रजा ने बंधाय छे के एक सरस सोनेरी उगतो सूरत देखाय छे कि बधुं बदलाई जशे, मारा दिवसो बदलाई जशे, मारा बे छोकरा छे जॉब वगैरहने जॉब मळी जशे, मारो बिजनेस जे मांदो चाले छे एकदम तेजी में आई जशे, कारण के शेर बजारना भाव ऊपर जवाना, इनकम टैक्स नी मर्यादा घटी जशे, मने तगड़ा बैंक बेलेंसनो मालिक थई जईश, एवी बधी योजनाओ आवशे, ગેસના ભાવ નીચે આવતા રહેશે, પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ જશે। બહુ જ આશાવાદી છીએ આપણે, ખબર નહીં કેમ દરેક વખતે એક વસ્તુ જુઓ તમે કે પ્રજાજનો જ્યારે વોટ આપે છે ત્યારે એને વર્તમાન શાસક પક્ષ છે એના પ્રત્યે ઉદાસીનતા હોય અને બીજો પક્ષ જે પ્રોમિસ આપતો હોય એની પ્રત્યે આશા બંધાઈ જાય, કારણ કે અહીં જે 5 વર્ષની નિરાશા છે પછી અહીં બીજી 5 વર્ષની આશા બંધાઈ જાય કે આમાં દિવસ સારા આવી જશે, પછી ત્યાં નિરાશા થાય, પછી પાછો ફરી આ જ પક્ષ બાજુ આશા બંધાય। આમ બાપડો બિચારો તરફડિયા માર્યા કરે છે। વધે છે તો મૂડીવાદીઓનું બેંક બેલેન્સ, સ્વિસ બેંકોમાં રકમ, કાળું ધન વધે છે, જાઓ જલાલી ઉદ્યોગવાળાની એ હદ સુધી વધે છે કે એક ઉદ્યોગવાળો પેટ્રોકેમિકલ્સમાંથી શાકભાજીમાં પણ આવી ગયો, કાછિયાનો ધંધો લઈ લઉં, શાકભાજી એ વેચવા માંડ્યો, ફ્રેશ શાકભાજી હું વેચીશ, એટલે કાછિયા તું બી ઘરે જતો રહે, કરિયાણું હું વેચીશ, ગાંધી તું બી ઘેર જતો રહે, તેલ બી હું વેચીશ, ઘાંચી તું પણ બંધ કર ધંધો, તું પેલું બળદગાડા બંધ કર દે, હું તેલ વેચીશ, ના 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 ના, અરે હું ટેલિફોન બી બંધ કરતો, સરકારી BSNL ફોન બી, અરે શું છે ભાઈ, આમ પ્રજાજન તો ત્યાંનો ત્યાં જ છે, એની સ્થિતિ ત્યાં છે, એના બિઝનેસ ત્યાં છે, એનો વેપાર ત્યાં, એનો રોજગાર ત્યાં છે, અને આવું કરનાર કોણ હોય છે ખબર છે? આ કરાવનાર છે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ, જે છૂટે હાથે લાણી કરે છે। તાજેતરમાં રફાલ સોદામાં અનિલ અંબાણીનું નામ બોલાવ્યું, એનું કારણ શું છે? આ જ કારણ, જેણે ટાંકણી નથી બનાવી એને પ્લેન બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો, આના કારણે પ્રજા તમને ચૂંટીને મૂક્યા છે। પ્રોફિટ કરતા એરપોર્ટો ખાનગી લોકોને આપી દીધા, પ્રોફિટ કરતા એરપોર્ટો કે જેમાં પ્રોફિટ કેન્દ્ર સરકારને પ્રોફિટ થતો હતો, કેમ ખાનગી કંપનીઓને ચલાવવા માટે કોન્ટ્રાક્ટથી આપી દીધા, બધું જ કોન્ટ્રાક્ટથી આપી દો। દુઃખદ બાબત તો એ છે કે હમણાં એક ભાઈએ શાળા વિશે કીધું કે અમારા ગામની સૌથી જૂની શાળા હતી પણ એ હમણાં કોન્ટ્રાક્ટથી આપી દીધી। આ ટોક શોમાં મેં જોયું, બનારસની વાત કરું છું, વારાણસીમાં વડાપ્રધાનના ગામમાં વારાણસીમાં એક બહુ સારી ચાલતી શાળા હતી અને આપણા અમદાવાદથી જ ગયેલા યુપીના ભાઈશ્રીએ કહ્યું કે આ શાળાને કોન્ટ્રાક્ટથી આપી દેવાય, એ સૌથી સારામાં સારું કામ થયું, અને એરપોર્ટ સુધીના રોડ પર નારિયેળીના ઝાડ ઉગાડી દીધા, એ સૌથી સારામાં સારું કામ, બાકી બજાર એનું એ, રસ્તા એના એ, ગામ એનું એ। આવું થાય ત્યારે પ્રજા પૂછે છે, તો આવો માળિયા ગામમાં આપણે ઊભા છીએ। માળિયા ગામમાં પ્રજાના રોડ રસ્તાની સ્થિતિ શું છે, એમની હાલત શું છે, એમના પ્રજાના પ્રતિનિધિ અહીંયા પણ માણસ નિરાશ થઈને બદલેલા છે, કાંતિબેન હટાઈને મેરજાબેન ચૂંટેલા છે, તો એમને ઓળખે છે કે નહીં, એ અહીં આવે છે કે નહીં, આવો પ્રજાજનોને પૂછીએ।
પૂછવા તો એ માગીશ કે વિકાસના નામે તો કંઈ છે નહીં અહીંયા માળિયામાં, પ્રોપરલી માળિયામાં કાંઈ નથી. બાકી તો શું છે કે અહીંયા થોડુંક સ્થાનિક લેવલનું રાજકારણ એ ટાઈપનું છે કે અહીંયા કોઈ વિકાસ તો થતો નથી. છે નગરપાલિકા, ગ્રાન્ટ એટલી આવે છે, પણ કોઈ કામ કરવાવાળું જ નથી અહીંયા. બરોબર, સંસદ સભ્યમાં છે મોહનભાઈ અને ધારાસભ્યમાં છે બ્રિજેશ મેરજા. ના, માળિયામાં તો કોઈ એક કામ દેખાતું નથી. નથી મેરજા સાહેબ આવતા, નથી કોઈ દી મોહનભાઈ કુંડારી અહીંયા આવ્યા. બરોબર ને, આવ્યા નથી. ના, કોઈ નહીં, કોઈ નહીં. માળિયા ખાતે કોઈ નથી આવ્યું. આ વખતે માળિયાને સાઈડમાં જ મૂક્યું એ લોકોએ. ના, કાંઈ નહીં, કોઈ તો જોવો છો ને તમે, કાંઈ નથી. હા, એ જ હાલતમાં. નહીં, શાળા એકય સરકારી સિવાય એકય શાળા નથી. ના, કોઈ સરકારી બગીચા નથી. માળિયા મિયાણાનો વિકાસ કાંઈ છે જ નહીં અહીંયા, અને કોઈ કામ થતું જ નથી. પૂછીશ તો એ જ કે અહીંયા જે માળિયામાં કોઈ ધ્યાન દેતા નથી, કોઈ ધારાસભ્ય હોય કે એ લોકોને ઇન્ટરેસ્ટ જ નથી, કે નથી કોઈ સરકારી અધિકારીને ઇન્ટરેસ્ટ અહીંયા આ ગામમાં. બિલકુલ કાંઈ વિકાસ નથી. આના કરતાં વિકાસ 50 વર્ષ પહેલાં સારું હતું. આજ બહુ હાલત ખરાબ છે. કોઈ ધ્યાન જ નથી, કોઈ ધ્યાન જ નથી આપતું, કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. જે ઇલેક્શન આવે છે ત્યાં જ બધાને યાદ આવે છે માળિયાને. બહુ વચનો છે, કોઈ વચન પૂરા નથી કર્યા. રોડ ના છે, ગટર ના છે, કોઈ વચન પૂરા નથી કર્યા. ચોમાસામાં કેટલી બિસ્માર હાલત થાય છે, બહુ જ ભીસ પડે છે. કાઉન્સિલર કોઈ ધ્યાન નથી આપતું. પાણીનો પ્રશ્ન કેટલો જૂનો છે? પાણીનો પ્રશ્ન 5-6 વર્ષ જૂનો છે. બજેટો ક્યાં જાય છે એ લોકોને ખબર? એ ઘરમાં બજેટો જાય છે, ક્યાં જાય છે? સરકારી શાળા, સરકારી દવાખાના કેવી હાલતમાં છે? બહુ પરિસ્થિતિ બહુ ખરાબ છે. નથી સરકારી કોઈ ધ્યાન નથી, સરકારી કોલેજમાં નથી, કોઈ સરકારી નિશાળમાં ધ્યાન આપતું, કોઈ સ્કૂલમાં ધ્યાન જ નથી આપતો કોઈ. સરકારી શાળામાં ધારો કે એ સિવાય બીજી શાળાઓ દૂર કેટલે જવું પડે બાળકો ભણવા માટે? એ શાળા દૂર 20 કિલોમીટર, 20 કિલોમીટર અથવા 40 કિલોમીટર. કોઈ વિકાસ નથી, વિકાસ નથી, વિનાશ છે. અહીંયા તો ભાજપ સરકાર આવીને 25 વર્ષથી આ વિનાશ થઈ ગયો. અહીંયા તો બધી ઓફિસો ઉપડી ગઈ, બરાબર. અને આ જે 7-12-8 મફત મળતા હતા મંત્રીઓ આગળથી, એ પૈસા દઈને હવે અત્યારે લેવાનું. આ સંસ્થાની દુકાનમાં બાયું આખો આખો દિવસ બેસી દઈએ, 5 રૂપિયા દઈએ અને માલ લઈએ તો અહીંયા માલ પૂરું મળતું નથી. આવો વિકાસ છે? વિકાસ નથી સાહેબ, વિનાશ છે અહીંયા તો માળિયાનું. અરે ગમે એ કહો, તમે રોડ તમે જોવો સરિયા, દવાખાનું તમે જોઈ આવો, સ્કૂલો તમે જોઈ આવો, બરાબર, આંગણવાડી તમે જોવો, ઓફિસો તમે જોવો, બધું 25 વર્ષની અંદર બધું આવી ગયું. કાંઈ કોઈ જાતનું નહીં, કોઈ સુવિધા નહીં. બસ સ્ટેશન 20 વર્ષથી આ ભૂકંપ થયો, બસ સ્ટેન્ડ હજી નિર્માણ થયું નથી. આ સરકારે બસ સ્ટેન્ડ નિર્માણ નથી કરી શકી 20 વર્ષમાં, બીજું શું કરી શકીએ? કોઈ જોયા નથી કેવા સંસદ સભ્ય ધારાસભ્યો છે. હા, ઇલેક્શનમાં એ વોટ જોતા હોય ત્યારે આવે, બરાબર. નકર તો કોઈ પરજાય, હું તો હું પણ કોઈ પરજાય નહીં જોયું હોય. એમ તંત્રને શું પૂછે? આ તમે પૂછ્યું કે વિકાસ છે કે વિકાસ છે? આ વિકાસ નથી અહીંયા માળિયાનો, તો વિનાશ. એના કરતાં રાજાશાહી સારી હતી અમારે, ત્યારે અમારે સારું હતું. ખેડૂતોને, ખેડૂતોના પાક વીમા સાહેબ, જ્યાં દુષ્કાળ હોય સાહેબ, સરકારે દુષ્કાળ જાહેર કર્યો, બરાબર. હવે અહીંયા ટકાવારી હોય, 2500-2500 રૂપિયા વીકે ખેડૂતોને વીમો આપ્યો અને પ્રીમિયમ પૂરેપૂરું લઈ લીધું, એટલે બધું આખું કોન્ટ્રાક્ટો દેવાઈ જાય છે અને પરજાનું પથારી ફરી જાય છે. રોજીરોટી પ્રશ્ન ક્યાં છે માળિયા? રોજીરોટી કોઈ જાતનું કોઈ છે જ નહીં. એમ અહીંયા મોરબીમાં બધા વિચાર બિચારા એક એક કુટુંબમાંથી એક એક રફડામ કરીને જાય છે અને રોજીરોટી મેળવે છે. 500 રૂપિયા 400 રૂપિયા એક છોકરો એક ઘર દીઠ મોરબી જાય છે. ના, અહીંયા ભૂકરપ ગટર અને આ તમે જોવો સૂર્યા કે પાણીની લાઈન 58 કરોડ રૂપિયાની પડી, 58 કરોડ રૂપિયાની, પણ અહીંયા કોઈ શુદ્ધ થયું નથી. શું થયું કોઈ પ્રજા કોઈ પૂછી શકતી નથી. એમ સનભાઈ, પ્રજા પૂછે છે, કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. આપણે એ પૂછવા માંગીએ છીએ કે 5 વર્ષ પહેલા કાંતિભાઈનું શાસન હતું, બરાબર, અને પછી તમે નિરાશ થઈ ગયા, પછી નવા એક ભાઈને ચૂંટી કાઢ્યા, મેરજાભાઈને. હવે આજે માળિયાની સ્થિતિ શું છે? સુધરી, કઈ કામો થયા કે પછી કોણીએ ગોળ? બહુ પરેશાન થઈ ગઈ છે માળિયાની સ્થિતિ. હા, તે પછી ના
મેરજા સાહેબ ને આભી જોયા જ નથી અમે. અચ્છા મતદાન પછી મિસ્ટર ઇન્ડિયા? ના, મિસ્ટર ઇન્ડિયા જી 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 હવા મોકલી ગયા. હા, આયા જ નથી, નથી આવ્યા, આપણે જોયા નથી, જોવા નથી આવ્યા. તમારી સુખાકારી વધી છે કે નહીં? હા, માળિયામાં કોઈ રોડ રસ્તાના કામો કર્યા? કશું કર્યું? કોઈ નથી કર્યું, અહીંયા કંઈ જ નથી કર્યું. તમારો પાણીના પ્રશ્નો માટે કશું નથી કર્યું? પાણી થોડો થોડો આવે છે અભી, બાકીનું કોઈ વ્યવસ્થા નથી. તમારા ખિસ્સામાં 15 લાખ પડ્યા નથી? ના ના ના, એવું કાંઈ નથી. ટૂંકમાં તમે જે આશા રાખી મિરજાભાઈ પાસે કે હવે કાંતિભાઈ અમૃતિયા ના કર્યું તો હવે આ ભાઈ કરશે, કશું નહીં. હા, એ તો બરોબર છે. પેલા આ સાથી આ ગામને કે આ કાંતિભાઈ આવશે તો કઈક સારું થશે આ ગામનું. એ વખતે તમને એવું બી હતું ને કે ઘર બગર બંધ થઈ ગયા છે તો બીજી રોજી રોટી ખુલશે? અમારે પૂછવાનું તો સર ઘણો બી છે. અમારે કોઈ ગામ ની અંદર કોઈ વિકાસ નથી, કોઈ અમારી આ બધી ગરીબ હાલત છે, કોઈ મજૂરી નથી, કોઈ ધંધો નથી, કોઈ રોજગારીમાં કોઈ સારા વાર નથી, કોઈ અમારા ગામ બેકાર બની ગયો છે, જિલ્લો છે એકદમ ભાંગી ગયો છે. મીઠાનો વેસાય હતો ને પેલા? મીઠાનું તો છે, પણ સાહેબ મીઠાનું તો એ બી અત્યારે બી છે, ચાલી રહ્યો છે, એ તો એની પ્રમાણે છે. તો એમાં એ અડધા માણસોને અમારો રોજગાર થોડો ઘણો મળે છે, બીજો કઈ રોજગાર છે નહીં. બાકી માળિયા લોકો બહાર રોજગાર માટે દોડવું પડે છે, ભૂત સુધી એવું છે? ખૂબ ખૂબ બહાર દોડવું પડે છે, આપણે મોરબી જવું પડે છે, ઘણા લોકો અમારા બારે ધંધા જવા જાય છે, ભૂજ છે, અમદાવાદ, મોરબી છે. એટલે તમને નેતા બદલવાથી કોઈ દિવસ માળિયાની પ્રજાને કોઈ ફાયદો થયો નથી? કોઈ ફાયદો હજી લગી તો નથી થયો, હવે થાય તો માલિક જાણે સાહેબ. માળિયાની અંદર કોઈ હોસ્પિટલ મોટી બની છે ખરી? માળિયાની હોસ્પિટલ જૂની પુરાણી છે. હા, સરકારે બનાવી છે? સરકારી બનાવી છે, એક સરકારી હોસ્પિટલ છે જૂની પુરાણી. સુવિધામાં નથી કાંઈ ખાસ કરીને નથી સાહેબ, ડોક્ટર બેઠા હોય છે, અમારી પ્રજા છે અભણ, કાંઈ ભણેલા એજ્યુકેશન છે નહીં, એને મરજી માફક જવાબ આપી દે છે, નથી એનો કોઈ ટ્રીટમેન્ટ હરખી રીતે કરતા, કે નથી કોઈ જાતનો કોઈ અહીંયા સુવિધા બીજી. એટલે ગરીબ માટે પેટમાં ના ભરતું એવા ડોક્ટર? ના, કાંઈ ભરે જ નહીં ગરીબ માટે. હા, એ કાઢી જ મેકવાના, આમ ના જોવાનો નહીં, દવા માફક ને અડીને જોવાનો, ના જોવાનો નહીં, એમ એમ લઈ જવા દેવાના, જવા જ દેવાના. કે આ પ્રજામાં કોઈ કોને રસ નથી, નથી નથી નેતાઓને, નથી કોઈ અધિકારીઓને. આ પ્રજા તો એક માલિકના હુકમથી ટકી રહી છે. અમારી પ્રજા બહુ દુઃખી છે, કોઈ પ્રજાને કોઈ પ્રશ્ન કોઈને મળતો નથી સાહેબ. તમે આના માટે તમારા નેતાઓને રજૂઆત કરી હશે ને કે ભઈ આ પ્રજા નેતાને આ પર દર્શન દવાખાના વાળો નથી એવો સર બને કે નેતા જે આવ્યા હોય એને ન જોયો હોય, કે આ ગરીબ પબ્લિકની રક્ષણ ન કર્યો, કે પ્રજાએ કોઈને એને કોઈ પણ એને ન બોલાવ્યો, કે અમારા પાસે નથી રોજગારી, નથી ધંધો, નથી વિકાસ, નથી કોઈ જાતને અમારે અહીંયા કાંઈ નથી. રેડી પબ્લિક કુદરતની ખાતરી સાહેબ નભી રહેશે, કોઈ નથી નેતો જોતો, કોઈ ચીજ નથી. આ અત્યારે આ હતો સાહેબ ઇલેક્શન હતો ચૂંટણીનો, તેની આગળ પૂછા કરતા હતા એ લોકો પબ્લિક નામ છે, રસ્તા કરી દેશે, નામ કરી દેશે, કોઈ કોઈ કાંઈ જોયો નથી. બસ બે ડી પૂછા કરી એટલે અમારો સાહેબ જો આ ગામ ની હાલત તો જો, જીલો છે, બુકી બુકે બુકો થઈ ગયો, ભાંગી ને કોઈ સુવિધા નહીં, હાલવાની નહીં, પાણી ની નહીં, કોઈ સુવિધા નથી, રોડ રસ્તા નથી, કાંઈ કોઈ ચીજ નથી સાહેબ. આરોગ્યની સુવિધાઓ ને શાળા કેવી છે? બાળકોના એજ્યુકેશન માં? બાળકોના એજ્યુકેશન માં કાંઈ નથી સાહેબ, કાંઈ નથી, નહીં કાંઈ નથી. બાળકોના એજ્યુકેશન માં કાંઈ નથી. કોલેજ બોલેજ કઈ કોલેજ? અમારા ગામની અંદર એક સાહેબ પાસ થઈ હતી 10th થી 12th ધોરણની, અહીંયા બનવાની હતી, એ બીજે લઈ ગયા, કોઈ સુવિધા જ નથી અમારા ગામે, એ ખેંચી ગયા બધે. હા, અભણ, કઈ આપવાનો નહીં એમને, મારી નાખો આમ આમ દરિદરી. બહુ દર્દ ભરી વાત એમણે કરી કે આ ગામમાં અમે લોકોએ બહુ આશા મૂકીએ છે કે કાંતિભાઈ આયા છે, ચલો ગામ સામે જોશે, મોરબીથી મહિનામાં 4 ફેરા મારશે, સરસ RCC ના કે ડામરના રોડ થઈ જશે, લાઇટો બાઇટો સરસ થઈ જશે, ઝગમગાટ ગામ થઈ જશે. પેલો એક ગેટ બહાર બન્યો છે ફાળાથી, એમાં હજુ પ્લાસ્ટર નથી થયું, એ બી એમનામ પડ્યો છે, કોઈ માળિયાનું બોર્ડ નથી લાગેલું. એક ઇતિહાસ માળિયા મિયાણાનો હતો, એક દરબારગઢનું રિપેરિંગ હજુ પત્યું નથી. તમે આ માળિયા મિયાણાની સ્થિતિ જે ભાઈનું દર્દ છે કે અમારા માટે
હોસ્પિટલના ડોક્ટરને અડવાની ફુરસદ નથી, એ અડ્યા વગર દવા લખીને આપે છે કે જાઓ થઈ જશે તમારું કામ. આ અને ના માટે તો મોરબી જતા રહો, આ પ્રકારનો એમનો પ્રયત્ન હોય છે. અચ્છા, મહિલાઓ અને બાળકોના આરોગ્ય માટે અહીંયા કેવી સુવિધા છે? મોરબી લઈ જાય, માળિયામાં છે, માળિયામાં છે એવી તો, પણ પછી નો કરે તી ડાયરેક્ટ મોરબી મોકલાવી દીધી. અહીંયા ઓપરેશન ના થાય? ના, અહીંયા નહીં. મોરબી લઈ જાવ? મોરબી લઈ જાવ. અહીંયા નહીં? અહીંયા નહીં. પેલા થતો તો ઓપરેશન? પેલા એવો કઈ કરે ને, કઈ મોરબી નું જ રસ્તો બતાવી દીધો. રિપોર્ટ પડ્યા છે દવાખાના, બરોબર. હા, રિપોર્ટ એ કઈ કાઢતા નથી અહીંથી માળિયામાં. આ તમે જોઈ લીધો તમે કાલે બધો રિપોર્ટ? તમારો સરકાર ના છે? સરકાર ના. હા, કોઈ રિપોર્ટ થતો નથી? ના, નથી થતા. કારણ કે અમને પડી જ નથી. અમને આ દવાખાનું હોસ્પિટલ શું કામ બનાવ્યું? તમે શું મતલબ છે દવાખાનું? હા, એમ આ ભાઈએ કહ્યું કે આટલા બધા રિપોર્ટ એમને લખીને આપ્યા છે, એ એ રિપોર્ટ કરાવવા માટે કોઈ ફુરસદ નથી ડોક્ટરોને, એ હાલત છે. અરુણભાઈ, આ માળિયામાં કાંતિભાઈ હોય કે મેરજાભાઈ હોય, આ માળિયાના રોડ, રસ્તા, ગટર, પાણી, સુવિધાઓ, લાઇટ, એજ્યુકેશન, આરોગ્ય સુવિધા, એ બધા માટે કોઈ કામ કરવામાં આવે છે ખરું? હવે પહેલાં તો એક જ કહું કે માળિયામાં અત્યારે અમારે ગટરની એવી બધી એમ કે દુર્વ્યવસ્થા છે કે આજે બેથી પાંચ દિવસ પહેલાં જ, આ ચાર પાંચ દિવસ પહેલાંથી અહીંથી નીકળીએ છીએ ને અમે, એક તો રોજદાર છીએ, અમારે નમાજ પડવું હોય અને એવી ગંદકી અહીં ફેલાય છે કે રોડની ગટરો, ગટર છે ને તે રોડ ઉપર વહે છે અને જાણે ચોમાસે કેમ નદી આવી હોય એવું અત્યારે તાલ થાય છે. હવે જો એ વ્યવસ્થા ખરેખર જો આપણે નગરપાલિકા નહીં કરે તો અમારે પછી કાયદેસર એની માટે પણ કંઈ કાર્યવાહી કરવી પડશે. અહીંયા જે પાલિકા છે એના કામગીરીથી પણ નિરાશ છો? હા જી, એનાથી નિરાશ છું. બીજું કે અમારો મોટામાં મોટું પ્રશ્ન એક મોટું છે આખા ગામ માટે, અને એ પ્રશ્ન એવું છે કે આ અત્યારે રેલવે પહેલાં તૂટી જાય છે, નદી આવે છે ત્યારે તૂટી જતી હતી, હવે એ તૂટવી અશક્ય છે. એનું કારણ કે એની ચારે ફરતું અત્યારે એ લોકો કોન્ક્રીટની દિવાલ બનાવે છે. હવે એ દિવાલ બન્યા પછી આ ગામ લગભગ ડૂબવા માંડ છે, એમાં કોઈ બે મત નથી. એનું કારણ છે કે અત્યારે અમે બે વર્ષ પહેલાંની વાત છે, આ ચોમાસાની ઓલી ચોમાસે અમે અમારા જીવનો જોખમે નદીમાં નદી આવી હતી ત્યારે છત ઉપર આશરા લઈ અને અમે અમારું જીવન બચાવેલું. હવે હા જી, અને હવે જો આ ત્યારે તો આ તૂટી ગઈ હતી, ના ના, તો તૂટી આ તૂટી ગઈ હતી રેલવે ત્યારે, અને તૂટી ગઈ હતી ત્યારે જ અમારો બચાવ થયો. હવે આ રેલવે લાઇન તૂટવા અશક્ય છે, માટે આ રેલવે લાઇનના એલા ફાટક છે, પૂર્વનો ફાટક જે આ ભઠ્ઠાની સામે, ત્યાં મોટું બ્રિજ મૂકવામાં જો આવે તો જ અમારા ગામનો બચાવ થઈ શકે, નહીંતર પાણી અહીંથી ક્યાં જઈશે? અમે વરંડામાં આવી ગયા છીએ, અને આ દિવસે તો ઠીક જ તેથી પાણી આવ્યું હતું દિવસે, અને હવે જો રાતના પાણી આવશે તો લગભગ અડધું ગામ મરી જશે. હા, ચોક્કસ સર, સુધા જ મરી જશે, આ ગામ આખું ડૂબી જશે. એનું કારણ છે કે જે દિવસે માન નીકળી શકે અને બચી શક્યા, તો કદાચ રાતના સૂતી વખતે જો આ પાણી આવશે તો અમારું શું થશે? અને એના માટે જો કલેક્ટર સાહેબે જોઈ ગયા છે, મામલતદારે જોઈ ગયા, છતાંય કોઈ એમાં પગલાં લેવામાં આવતા નથી, કોઈ યોગ્ય કરવામાં આવતું નથી, માટે અમારા ગામને તો હવે બોડવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલે મોરબીના કલેક્ટરને પણ તમારું પેટમાં નથી પડતું? આ બધું જોઈ ગયા છે ટૂંકમાં, છતાંય નથી કાર્યવાહી કરતા, એટલે એનું અર્થ એ થાય ને. પણ સરકારને તો આ રેલવેનો જે રિપેરિંગ કરે છે એમને ખ્યાલ નથી કે આ પાણી બનાવવાથી ગામમાં પાણી ભરાશે? એ બધું ખબર છે, પણ છતાંય શું છે કે જો આપણે માયગા વગરમાં નથી પીરસતી, હવે હકીકતમાં અમે તો રજૂઆત ક્યાં કરી શકીએ મામલતદારમાં, કલેક્ટરમાં અમે આ રજૂઆત કર્યા. અમારા નેતાઓ કાંતિભાઈ છે, પેલા મેરજાભાઈ છે, એ બધાને કહેલી છે? નેતાઓ તો ખાલી ચૂંટવા માટે જ આવે છે, પોતાની ખુરશીનો મતલબ છે, બાકી પ્રજાનો કોઈને મતલબ છે નહીં. પછી ભાજપ હોય યા તો કોંગ્રેસ હોય, પાછું એવું છે ને, પછી તો બાર મહિના કોઈ પાંચ વર્ષ લગી કોઈ ધ્યાન આપતું નથી. આ ગમે તે હોય નેતા, એવું નથી કે આ જ નેતા. હવે આમાં જો હકીકતમાં અમને તો હવે આ ચૂંટણી પણ એમ કે કદાચ ચૂંટણીમાં અવિશ્વાસ થઈ ગયો એવી રીતે કે અમે કદાચ વોટ આપવામાં હવે તો ખચકાઈએ છીએ કે કોને વોટ આપવો, કોને સારા કહેવા. નોટા આખું ગામ તો આ નોટા ન કરે સાહેબ, કદાચ બે પાંચ જણા સમજતો હોય, બાકી તો અજ્ઞાન માણસો છે, એને નોટાની ખબર ન હોય, અડધું તો અમે વ્યસ્ત જાય છે.
અડધું જે મતદાન છે ને અમથું વેસે જાય છે, એને ખબર નથી મતદાન કેમ થાય, એને પોતે જાગૃત નથી. આ પ્રજા અજ્ઞાન માણસ છે અને પોતે આ બધા અભણ છે સાહેબ. હવે એને કોઈને ખબર નથી, નોટા એટલે વસ્તુ તમે ગમે એને પૂછો કોઈને ખબર નહીં હોય. નોટામાં ફરજિયાત કલેક્ટરને પગલાં ભરવા પડે કે કેમ પ્રજા નારાજ? આપણે સમજીએ છીએ બે પાંચ જણા કે દસ જણામાં સમજતા હોય. નોટા દબાવ્યું હોત તો પાણીનો નિકાલ થાય? આમાં પાણીનો નિકાલ કરવા માટે તો કાર્યવાહી કરે તો જ થાય, બાકી અમારે તો હવે બુડવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી સાહેબ. આ પ્રજાની કોઈ પણ પક્ષના ઉમેદવારને પડી નથી, વોટ પૂરતી પ્રજાની પડી. એ જ મેં કહ્યું કે કોઈ પણ પક્ષ હોય એ નથી કે ભાજપ નથી કરતું કે કોંગ્રેસ નથી કરતું. આમાં છે ને જે પોતાની મતલબે આવીને વોટ માટે આવે છે ને વોટ લઈને ચાલ્યા જાય છે, પોતે ખુરશી મળી ગઈ પછી ક્યાં પ્રજા છે શું છે કોઈને ખબર નથી. આ તમારા નેતાને તમારે કહેવાનું, તમારે આ પૂછવાનું છે કે ભાઈ તમે ક્યાં ખોવાયા છો? હવે પણ નેતા આવે તો પૂછી ને આમાં જોશે. માર્યામાં એટલું બધું દુર્લક્ષ સેવાય છે કે માર્યાની કોઈ કામ થતું જ નથી. આજે ભાજપને આ કાંતિભાઈ અમૃતિયા હતા છતાંય કાંઈ કામ નથી થયું. અને અત્યારે આજે અમારી કેનાલ આવે છે, કેનાલ માટે જમીન કપાણી છે છતાંય અમારે જે વેસ્ટ પાણી એનું એમ કે જે નિકાલ લાવે છે એ પાણી નિતારનું આવે આવવું જોઈએ માળીએ નદીમાં નથી આવતું, એ બારોબાર બહારથી તોડીને લઈ જાય છે બીજા. છતાંય આમાં કોઈ એમ કે આમાં અમે ઘણી વખત રજૂ વાત કરી છે છતાંય કોઈ ધ્યાન આપતું નથી. જોઈએ પાણી અહીં આવે આ નદીમાં તો કાંઈક તો ફેર પડે, નદી મીઠી થાય. બીજું કે કદાચ આમ અમને જો જીવડાઓ હોય આ આ પાછળ વિસ્તારને, જો માળિયા છે, હરિપર છે, આ ફતેપર છે, વીરવદરકા છે, એ નદીના કાંઠાઓને જો જીવડાવો હોય ને તો એમાં એક મહિને પાણી નેબ ડેમમાંથી પાણી છોડવું જોઈએ, તો જ આ નદી સાચી નહીં થાય ત્યાં સુધી અમારી બરબાદી છે. ખેડૂત તો આજે બેહાલ જ છે અને રહેવાના છે જો આમને આમ રાખશે તો. ખેડૂતને કોઈ ધ્યાન દેતું જ નથી ને ખેડૂતને ખેતીમાં કોઈ જાતનું અત્યારે ઉપયોગમાં નથી અને કોઈ આવકે નથી. અત્યારે ખેડૂત મજૂર કરતાં બહેતર છે. ખેડૂત એના ને મજૂરીએ જવાનો વારો આવી ગયો છે. મજૂર મજૂરીએ જવાનું નહીં, મજૂર કરતા બે મજૂર ક્યાં જાય? મજૂર મજૂરી છે જ નહીં. સાંભળ્યું ભુજ ને મોરબી ને બધે મજૂરી અહીંયા નીકળ્યા તો અહીંથી લગભગ 75% માળિયાના મજૂરી કરવા માળિયા જાય છે. આપણે મોરબી જાય છે એ ક્યાં સળિયા કામમાં નહીં, અહીંથી 75% આ સેન્ટિંગમાં સળિયામાં કે પછી બાંધકામમાં 75% જે કઈ આપે છે અમે પ્રીમિયમ ભરીએ છીએ છતાંય જો અમને આપે છે આપણે આ વીમો આપે છે એ માનું કે 25% નહીં પણ લગભગ 10% જ આપે છે. હા એનું કારણ છે 10% આપે છે એનું કારણ કે આજે ઉપરી અધિકારીઓ છે ને એ જ્યારે સર્વે કરવા આવે છે ત્યારે ખોટું સર્વે કરીને વયા જાય છે, સર્વે જ ખોટું થઈ જાય છે. અચ્છા બીજી કઈ કઈ સમસ્યા છે? હવે બીજી સમસ્યામાં તો અમારે પાણીની મોટી સમસ્યા છે ખેડૂતને. અત્યારે ઢોર માટે અને અમારે પીવા માટે અમે અહીંથી 2-3 કિલોમીટર કામ ઉપર જઈ ત્યાં પાણી અહીંથી ભરીને જઈ ત્યારે પીવાનું મળે છે, તો અમારા ઢોરનું શું? ઢોરને પીવા માટે અમારે અહીંથી લઈ જવું પડે ને એને પાછા બપોરે અહીંથી પાછા લઈ આવવા પડે, અહીં ગામમાં પાણી એને પાઈને પાછા અમારે લઈ જવો પડે ખેતરે. અમારે એમ કે અત્યારે પાણી પીવાનું પ્રશ્ન છે સીમમાં કે પાણી નથી, માટે જો ઉપર બંધ બંધાઈને આવી રીતે મેં પહેલાં ઓલા વાત કરી છે કે ભાઈ તમારે આ નદી સાચી કરે ને જો મચ્છું નદીમાંથી અમને પાણી છોડે ને તો જ અમે આમાં જીવનદાન મળે એમ છે. અમને પાણી પીવાની તકલીફ છે, અમે પાણી પી શકી શકતા નથી. અને અમારી ખેડૂતની અત્યારે એ હાલત છે કે અત્યારે મોચી છે ને મોચી એ સાંજે અમે 200 રૂપિયા લઈને જાય ને આ અમે છે ને આ 12 મહિના કામ કરીને અમારી મજૂરી અમે ગુમાવીએ છીએ. એ સ્થિતિ છે આ અત્યારે ખેડૂતની આ સ્થિતિ છે. બીજું કે આ ગટર ભૂગર્ભ ગટર થઈ ગયા છે માળિયામાં છતાંય એમાં લાઈન આપતા નથી ને આ જો અમે અત્યારે ગટરના પાણીમાં આ નવા જ પડવા અમે આવીએ છીએ. અમારી એટલી બધી માનો ને કે ગંદકી છે કે અમે પોતે પાક કપડાં પણ નથી રાખી શકતા, અમે નમાજ પૂરો પડી શકતા નથી, આવી માળિયાની હાલત છે. તો માળિયાની અંદર ભૂગર્ભ પાઇપલાઇન નખાઈ ગઈ પણ એને મુખ્ય ગટર સાથે જોડાણ કરીને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ગોઠવવી જોઈએ એ નથી કરવામાં આવી. પીવાના પાણીમાં કેનાલમાંથી વચ્ચેથી પાઇપો નાખીને પાણી ખેંચી લેવાય છે, માળિયા સુધી પાણી જ પહોંચતું નથી. જો મચ્છું નદીમાં જળપ્રવાહ છોડવામાં આવે ને જીવતી કરવામાં આવે તો માળિયાના પાણી પીવાના પાણીનો પશુધનના પાણીનો બધા પ્રશ્ન અને ખેતીવાડીના પાણીનો પ્રશ્ન હલ થઈ શકે એવો છે. એક ભાઈએ કીધું કે આ ગામમાં પહેલી વખત મીડિયા આવ્યું છે, આપણે એમને મળીએ. શું નામ તમારું? ઇબ્રાહીમભાઈ. ઇબ્રાહીમભાઈ
ઇબ્રાહીમભાઈ તમે કીધું કે અહીં કોઈ મીડિયાને ફુરસદ જ નથી. અમે તો કોઈ વાર જોયું જ નથી, કોઈ વાર ગામમાં બીજી વાર પહેલી વાર જોયું છે. તમે આવ્યા પહેલી વાર જોયું, અમે અહીંયા પહેલી વાર મીડિયા જોયું તમે. નવીન લાગ્યું અમને, એમ નવીન લાગ્યું અમને, તમે આવ્યા એટલે એમ નવીન લાગે તમને. નવીન લાગે છે, આ ગામ સુધી કોઈ મીડિયા હજુ પૂછવા આવ્યું નથી. બોલો શું નામ? તો ગુલામ હાજી સખાઈ અમારો નામ. ગુલામભાઈ, આ માળિયાની અંદર લોકોએ બહુ જ પ્રશ્નો રજૂ કર્યા. કોઈ કોઈ બિલકુલ સમજો ને કે જેને જીવતા માણસો અહીંયા વસે છે એવી કોઈ દરકાર જ કરવામાં નથી આવતી. અને કદાચ એક ભાઈ તો ત્યાં સુધી અમે ભારતીય જ નથી જાણે એવો અમારો જોડે વ્યવહાર છે, નાગરિક જ નથી એમ. એમને અલ્લાહના ભરોસે મૂકી દેવામાં આવ્યા છે. એટલે એવું છે કે એક માળિયા આઝાદ છે ને એક જૂનાગઢ, અમારું જે બે જ વસ્તુ આઝાદ છે. એટલે અમારે શું કહેવું થાય છે કે આના માટે અમારા માથે શોષણ જ થાય છે વધારે પૂરતો. કેમ કે ભાઈ અહીંયા કોંગ્રેસના માથે એવી માથક ભરાઈ ગઈ છે ને લોકોને કે એક વ્યક્તિગત સામાન્ય આવી જાય એટલે ગમે એને મૂકી જાઓ, લૂલો લંગડો ગમે તે ચૂંટાઈ જાય. કેમ કે ભાઈ આ એવી એલજી આપી દીધી છે. અને ગામની અંદર જુઓ તમે ક્યાંય કાંઈ પણ કોઈ વસ્તુ દેખાય છે? કોઈ વ્યક્તિગત ખાલી છું એના નામથી છૂટાઈ જવાનું, પછી કાંઈ જોવું નહીં. ના ના ના, કાંઈ પૂછવાનું નહીં. શું કરે મિસ્ટર ઇન્ડિયા નેતા જ મળે. મિસ્ટર ઇન્ડિયા તો સારું, એ તો સારું. હજી એવું કહું, હા આજે 50 વર્ષ થઈ ગયા, હજી શોષણ હાલે છે. હજી એનાથી વધારે શોષણ બંજર થઈ ગયું. જો આ તો ગામનું સ્ટેટ છે તો હજી છે, નકર તમે બેંકની અંદર જાઓ, બસ સ્ટેન્ડ અંદર જાઓ, કોઈ ચીજ કાંઈ સેવદા નહીં. અમારે 50 વર્ષ થઈ આમ મૂંઘી કોમ છે, ભણતર તો છે જ નહીં. 70 વર્ષે તમારી પાસે બસ સ્ટેન્ડ નથી. આજે સરહદ જોવો ત્યાં પણ તળાવ જોવો તમારી ગામની. અમારી કામના નામેથી ખાલી અમારું શોષણ થાય છે. આના વાસ્તે અમારી માનસિકતા એવી થઈ ગઈ છે ને કે તમને એવી દહેશત ભરાવી દઈએ કે ભાઈ અહીંયા વોટિંગ ન આપજો, લેજો તમને આમ થઈ જશે. એટલે પબ્લિક અમારી એમાં એમાં કૂટાય છે અંદર અંદર. મિર્ઝાભાઈ જોઈ રહ્યા છે. મિર્ઝાભાઈ ને કયો? મિર્ઝાભાઈ ખુદ એની મિર્ઝાભાઈ ખુદ કીધું હતું કે મારી ગરાંટમાંથી હું બસ સ્ટેન્ડ આપીશ. મિર્ઝાભાઈ ને ખુદ અમને તો ભેગો નહોતી અને અમે કહી કે હું બસ સ્ટેન્ડ જાતે બનાવીશ, મને ખાતરી છે. જોઈ આવો તમે જરાક જઈને. મિર્ઝા સાહેબ હજી સુધી જોવા નથી કે શું તમારી પરિચિત છે. કોઈ અમારા ગામની હલ નથી. ઈ જી કી એ જ બરોબર છે, આવવાનું નહીં. કઈ નવા અમારી વોટિંગ લઈ જવાની, પછી કઈ નહીં જવાનું. વોટ લઈને પછી આવજો. હા આવજો, શું જોવું નહીં. તમે કોણ? અમે કોણ? હા વાત ના પૂછા કરો એમનો. તો પાણી અમારું શરીર છટે છે એટલો બધો અમને પીડાય છે. અમારું શરીર ગંધાય છે. હું કહું છું ને અમારું શરીર પોતે ગંધાય છે અમારાથી. શું કરવું? એમની વેદના છે. તો પ્રજા પૂછે છે, માં આ હતી વાત અને વેદના માળિયા ગામના લોકોની. ફરી મળીશું નવા એક ગામ સાથે. ત્યાં સુધી મને પંકજ સાધુની રજા આપશો. આવજો.